તમારા તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સ એટલે કે વિષય રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રીની અંદર પ્રકરણ નંબર 2 કે જે પરમાણુનું બંધારણ વિશે આપણે અભ્યાસ કરતા હતા. મિત્રો, છેલ્લે આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા મિત્રો, પરમાણી ક્રમાંક દળ ક્રમાંકને આધારે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી હતી. આજે આપણે મિત્રો જે અભ્યાસ કરવો છે એ ખાસ કરીને જોઈએ તો સમભારિકો, સમસ્થાનિકો અને આઇસોટોનની વાત કરવી છે. મિત્રો, તો આપણે સમભારિકોની વાત કરવી છે. પહેલાં સમભારિકો કોને કહેવાય એની વાત કરતા પહેલા થોડીક હું માહિતી આપું કે તમને કોઈ પણ પરમાણુ હોય મિત્રો, કોઈ પણ પરમાણુનું સંગઠન, સંગઠનને જોડાયેલું કોઈ પણ પરમાણુનું સંગઠન આપણે જોઈએ તો સામાન્ય તત્વની સંજ્ઞા, સામાન્ય તત્વની સંજ્ઞા આપણે x ધારી લીધા હતું. સામાન્ય તત્વની સંજ્ઞા દાખલા તરીકે આપણે x ધારી લઈએ, જરા x x ધારી સામાન્ય તત્વ, અને તેની ઉપર ડાબી બાજુએ એના માટે એક શબ્દ વાપર્યો છે પુસ્તકમાં, મૂર્ધક. મૂર્ધક તરીકે દળ ક્રમાંક એ લખવામાં આવે છે. મૂર્ધક તરીકે આ ડાબી સાઈડમાં ઉપરની બાજુએ એ લખવામાં આવે છે. ઉપરની બાજુએ શું લખવામાં આવે છે? એ લખવામાં આવે છે. મૂર્ધક તરીકે ડાબી બાજુએ એ લખવામાં આવે છે મિત્રો. દળ ક્રમાંક કહીએ છીએ આપણે. અને પાદંગ તરીકે, પાદંગ એટલે નીચેની તરફ ધ્યાન રાખજો, ડાબી બાજુએ આપણે જોઈએ તો પરમાણી ક્રમાંક તરીકે આપણને શું લખવામાં આવતું હતું? ઝેડ લખવામાં આવતું હતું. આ ઉપરની બાજુએ એ લખવામાં આવતું હતું અને નીચેની બાજુએ આપણને શું લખવામાં આવતું હતું? ઝેડ લખવામાં આવતું હતું મિત્રો. શું લખવામાં આવતું હતું? જે ફરીથી એક વાત કરીએ, કોઈ પણ પરમાણુનું સંગઠન મેળવવું હોય મિત્રો, સંગઠન એટલે જોડાવવું હોય તો તત્વની જે સંજ્ઞા, દાખલા તરીકે આપણે એક્સ ધારીએ છીએ અને તેની અંદર મૂર્ધક ડાબી બાજુએ, મૂર્ધક એટલે ઉપરની બાજુએ, દળ ક્રમાંક ઉપરની બાજુએ આપણે શું કહેતા હતા, જે સંખ્યા મૂકતા હતા એક્ઝામ્પલમાં દળ ક્રમાંક, અને નીચેની બાજુએ જે પાદાંક કહીએ એની ડાબી બાજુએ, જે નીચેની બાજુએ એ ઝેડ મિત્રો મૂકવામાં આવતું હતું. શું મૂકવામાં આવતું હતું? ઝેડ મૂકવામાં આવતું હતું. એટલે આપણે એક્સ ઉપર એ, ડાબી સાઈડે આપણે શું લખી શકીએ? નીચેની તરફ ઝેડ. ઉદાહરણ તરીકે આપણે લખતા હતા, ખ્યાલ હોય તો મિત્રો, દાખલા તરીકે આપણે પી, પી ને આપણે કહેતા હતા ફોસ્ફરસ, તો નીચે આપણે લખતા હતા 15 અને ઉપર લખતા હતા 31. 31 એનો દળ ક્રમાંક હતો, ધ્યાન રાખજો, દળ ક્રમાંક હતો, અને 15 હતો એનો પરમાણી ક્રમાંક હતો. શું તો? પરમાણીય ક્રમાંક હતો, ધ્યાન રાખજો. તો એ આપણને ખ્યાલ છે મિત્રો. એવી રીતે ગ્રુપ બી આર બ્રોમિન ની વાત કરતા હતા, નીચે આપણે 35 લખતા હતા, ઉપર આપણે કેટલા લખતા હતા? 80 લખતા હતા. તો આ જ એ તો એનો પરમાણી ક્રમાંક હતો, ત્યારે પરમાણી ક્રમાંક, અને જે 80 હતો એનો તો દળ ક્રમાંક, 80 એનો શું હતો મિત્રો? દળ ક્રમાંક. તો આવી રીતે આપણે જોઈએ મિત્રો. તો હવે આપણે સમભારિકની વાત કરવી છે મિત્રો, કે જેની અંદર પરમાણુના દળ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણી ક્રમાંક અલગ અલગ હોય. જેની અંદર દળ ક્રમાંક સમાન હોય, ધ્યાન રાખજો, દળ ક્રમાંક એટલે ઉપરના, એ દળ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણી ક્રમાંક કેવા હોય? અલગ અલગ. તો આ બંને, તો આવા પરમાણુને એકબીજાના સમભારિકો આપણે કહીએ. તો જેના પરમાણુ ક્રમાંક, જેના આપણે વાત કરીએ તો જે પરમાણુના દળ ક્રમાંક
ક્રમાંક સમાન હોય, પરંતુ જે પરમાણિક ક્રમાંક કહેવાય એ પરમાણિક ક્રમાંક તમને કેવા જોવા મળે? અલગ. પરંતુ પરમાણિક ક્રમાંક અલગ હોય. તો આ બંનેને એકબીજાના સમભાજકો આપણે કહી શકીએ મિત્રો. તો આ પરમાણુને એકબીજાના સમભાજકો કહી શકીએ. પરમાણુઓને તો આ પરમાણુને એકબીજાના સમભાજકો કહે છે. તો જેના દળ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણિક ક્રમાંક અલગ અલગ હોય, પરમાણિક ક્રમાંક નીચે હોય દળ ક્રમાંક ઉપર હતા તત્વની અંદર, તો આવા પરમાણુને એકબીજાના સમભાજકો આપણે કહી શકીએ છીએ. એનું બીજું નામ આઇસોબાર પણ કહી શકાય છે. આઇસોબાર સમભાજકનું બીજું નામ આઇસોબાર કહેવામાં આવે છે. આઈસો ઉપર બાર કહેવામાં આવે એટલે ઉપર લખવામાં આવે અને નીચે લખવામાં આવે એટલે ઉપર આઈસો નીચે ઉપર બાર નીચે આઈસો આપણે કહીએ. નીચે આઈસો કહીએ ઉપર આપણે શું કહીએ એના બાર કહીએ. તો સમભાજકની અંદર આપણે જોઈએ તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન થાય છે મિત્રો. ત્યાં લખ્યું સમભાજકો એમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોન ની સંખ્યા સંખ્યાનો સરવાળો સમાન હોય છે. તો જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યાનો સરવાળો તમને સમાન જોવા મળે, પરંતુ જે પ્રોટોન કહેવાય મિત્રો ત્યારે એની સંખ્યા જુદી જુદી હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? જુદા જુદા. એટલે પ્રોટોનની સંખ્યા જો જુદી જુદી હોય પરંતુ પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોવાથી રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. જેની અંદર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો તો સમાન જોવા મળે, પરંતુ પ્રોટોનની સંખ્યા જો જુદી જુદી હોય તો એના રાસાયણિક ગુણધર્મો પણ એક જેવા તમને જોવા મળતા નથી મિત્રો. એ પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોવાથી જે આવર્ત કોષ્ટક કહેવાય, મેન્ડેલિયન જે આવર્ત કોષ્ટકની રચના કરી છે 107 તત્વોની, એ આવર્ત કોષ્ટકની અંદર સ્થાન પણ જુદું જુદું હોય છે મિત્રો. તો મેન્ડેલિયન નામના વૈજ્ઞાનિકે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે 107 તત્વોની અંદર, એ 107 તત્વોની અંદર આપણે જોઈએ જે સંખ્યા કહેવાય મિત્રો પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય તો જે આવર્ત કોષ્ટકની અંદર એનું સ્થાન પણ કેવું હોય મિત્રો? જુદું જુદું હોય. એટલે આવર્ત કોષ્ટકનું સ્થાન પણ જુદું જુદું. એ આપણે ધોરણ 10માં આપણે ભણી ચૂક્યા છે મેન્ડેલિયનનો આવર્ત કોષ્ટક. તો એ મેન્ડેલિયનની 107 તત્વોની અંદર આપણે જોઈએ તો એની અંદર પ્રોટોનની સંખ્યા જો જુદી જુદી હોય તો આવર્ત કોષ્ટકની અંદર એનું સ્થાન જે જોવા મળે એ સ્થાન પણ આપણને કેવું જોવા મળે મિત્રો? જુદું જુદું જોવા મળે. તો કેવી રીતે જુદું જુદું જોવા મળે? તો આપણે જોઈએ દાખલા તરીકે એક કાર્બન છે મિત્રો, ધ્યાન રાખજો, બીજો કાર્બન છે અને ત્રીજો કાર્બન છે. ત્રણ એક કાર્બનની વાત કરીએ પહેલા આપણે, એક કાર્બન, કાર્બન સાથે નાઇટ્રોજનની વાત કરીએ તો કાર્બનની અંદર આપણે જો છઠ્ઠા નંબરનું તત્વ કાર્બન છે તો પરમાણિક ક્રમાંક ક્યાં લખીએ? આભાર. દળ ક્રમાંક ક્યાં લખીએ? એનો 14.
કેટલો લખીએ છીએ આપણે 14. એવી રીતે નાઇટ્રોજન ની વાત કરી તો નાઇટ્રોજન ની અંદર ઉપર તમે જુઓ તો 14 લખાય છે અને નીચે 7મા નંબરનું તત્વ છે તો એની અંદર દળ ક્રમાંક કેટલો લખાય છે 14 લખાય છે ત્યારે કે આ એક ઉદાહરણ છે મિત્રો ત્યારે કે બીજું 3 નું ઉદાહરણ આપણે લઈએ દાખલા તરીકે મિત્રો આર્ગોન નું લઈએ કેનું લઈએ કેલ્શિયમ પોટેશિયમ કેનું લઈએ પોટેશિયમ અને સીએ નું લઈએ અને આપણે કેલ્શિયમ કહીએ આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ અત્યારે કે તો આર્ગોન ની અંદર આપણે જોઈએ અહીં આગળ 18 19 20 પણ બધાનો દળ ક્રમાંક જોઈએ આપણે તો કેટલો જોવા મળે છે 40 કેટલો જોવા મળે છે 40 40 40 તો ઉપરની બાજુએ દરેકનો કેટલો જોવા મળે છે 40 40 40 નીચેની બાજુમાં શું જોવા મળે છે અલગ અલગ જોવા મળે છે તો એમને મિત્રો એક પ્રકારના સમભારિકો આપણે કહેવા હોય તો સમભારિકો આપણે કહી શકીએ તો ફરીથી એકવાર વાત કરી દઈએ મિત્રો આ કોઈ પણ પરમાણુ જો સંગઠન હોય તો સામાન્ય તત્વની સંજ્ઞા એક્સ વડે આપણે દર્શાવી શકીએ તો એક્સ ની ડાબી બાજુએ ઉપરની બાજુએ દળ ક્રમાંક મૂકીએ આપણે અને નીચેની બાજુએ ડાબી બાજુએ જે પાદાંક તરીકે કહીએ આપણે એને પરમાણુ ક્રમાંક ઝેડ તરીકે આપણે મૂકીએ ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ એક્સ ઉપર એ નીચે ઝેડ તો આપણે એક્સ એ અને શું લખતા હતા જે અહીં આપણે ફોસ્ફરસ તરીકે લખવું હોય તો પી ઉપર આપણે 15 નીચે કેટલા લખી શકીએ ઉપર 31 નીચે કેટલા લખી શકીએ 15 બ્રોમિન તરીકે લખવું હોય બીઆર તો નીચે 35 અને ઉપર દળ ક્રમાંક કેટલો લખી શકીએ 80 મિત્રો હવે સમભારિક ની વાત કરી કે જેની અંદર પરમાણુ ક્રમાંક ની અંદર દળ ક્રમાંક મિત્રો કેવો હોય સમાન હોય પરંતુ જે પરમાણુ ક્રમાંક હોય એ પરમાણુ ક્રમાંક તમને કેવો જોવા મળે છે અલગ અલગ જોવા મળે છે તો તે પરમાણુને એકબીજાના આપણે શું કહેતા હતા સમભારિકો અથવા તો આઇસોબાર આઇસો નીચેની બાજુ હોય બાર ઉપરની બાજુ હોય તો સમભારિકોમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો તો તમને સમાન જોવા મળે પરંતુ જે પ્રોટોનની સંખ્યા હોય એ પ્રોટોનની સંખ્યા તમને જુદી જુદી હોવાથી એમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા જોવા મળે છે જુદા જુદા જોવા મળે પ્રોટોનની સંખ્યા ધ્યાન રાખજો જુદી જુદી હોવાથી આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ જુદું જુદું હોય છે જે મેન્ડેલિયે આવર્ત કોષ્ટકની શોધ કરી છે 107 તત્વોની અંદર તો એની અંદર સ્થાન પણ કેવું જોવા મળે છે જુદું જુદું દાખલા તરીકે કાર્બન અને નાઇટ્રોજન લીધું તો કાર્બન 6 ઉપર 14 નાઇટ્રોજન 7 ઉપર 14 તો ઉપર સરખી સંખ્યા છે આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ લીધું નીચે 18મું તત્વ છે આ 19મું છે આ 20મું તત્વ છે પણ ઉપરનો 12મું જુઓ તમે દળ ક્રમાંક તો દરેકનો કેવો જોવા મળે છે મિત્રો 40 40 અને 40 જોવા મળે છે તો આને આપણે કહીએ મિત્રો સમભારિકો હવે આપણે જે વાત કરી છે સમસ્થાનિકોની વાત કરી છે મિત્રો સમસ્થાનિકો જે 9મા ધોરણની અંદર પણ આપણે ભણી ચૂક્યા છીએ 10મા ધોરણની અંદર પણ ભણી ચૂક્યા છીએ મિત્રો સમસ્થાનિકો તો જે પરમાણુના પરમાણિક ક્રમાંક મિત્રો કહીએ પરમાણિક ક્રમાંક તમને સમાન જોવા મળે અને જેના પરમાણિક ક્રમાંક સમાન જોવા મળે મિત્રો પરંતુ એના દળ ક્રમાંક તમને શું જોવા મળે જુદા જુદા તો એ પરમાણુને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે તો જે પરમાણુના પરમાણિક ક્રમાંક સમાન હોય મિત્રો ધ્યાન રાખજો
પરમાણિક ક્રમાંક, પરંતુ એના દળ ક્રમાંક આપણે વાત કરીએ તો દળ ક્રમાંક તમને કેવા જોવા મળે? જુદા જુદા. તો તેઓ એકબીજાના સમસ્થા, એકબીજાના સમસ્થાનિકો આપણે કહી શકીએ મિત્રો. સમસ્થાનિકોની અંદર પરમાણિક ક્રમાંક અને દળ ક્રમાંકની અંદર તફાવત એ ન્યુટ્રોનની સંખ્યાને કારણે હોય છે. પરમાણિક ક્રમાંક સમસ્થાનિકોની અંદર આપણે જોઈએ પરમાણિક ક્રમાંક ધ્યાન રાખજો અને દળ ક્રમાંકનો તફાવત, આ એક પરમાણિક ક્રમાંકની વાત કરીએ મિત્રો અને એક દળ ક્રમાંકની વાત કરીએ તો આનો જે તફાવત હોય છે મિત્રો, ધ્યાન રાખજો તફાવત, તો આ જે તફાવત જોવા મળે છે એ તફાવત પરમાણિક ક્રમાંક અને દળ ક્રમાંકનો તફાવત એ ન્યુટ્રોનની સંખ્યાને કારણે હોય છે મિત્રો. કોને કારણે હોય છે? ન્યુટ્રોનની સંખ્યાને કારણે. કારણ પછી આપણે ઉદાહરણ જોઈએ. હવે આપણે સમસ્થાનિકો તત્વોની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય, પરંતુ તેમના પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો એની અંદર રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય? સમાન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય. તો આપણે કહી શકીએ રાસાયણિક ગુણધર્મો સમાન તો રાસાયણિક ગુણધર્મો એની અંદર કેવા જોવા મળે છે મિત્રો? સમાન જ હોય છે. કે જેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો રાસાયણિક ગુણધર્મો આપણને સમાન જોવા મળે. તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપર કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોન જે કહેવાય એ ન્યુટ્રોનની અસર એકદમ નહિવત જોવા મળે છે. ન્યુટ્રોનની અસર કહીએ આપણે તો ન્યુટ્રોનની અસર તમને નહિવત જોવા મળે છે, એકદમ નહિવત, સાધારણ અસર થાય છે ત્યારે. તો આપણે કહી શકીએ મિત્રો તત્વોના જે રાસાયણિક ગુણધર્મો હોય એ તત્વના રાસાયણિક ગુણધર્મો પણ કેન્દ્રમાં રહેલા જે ન્યુટ્રોન રહેલા છે, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, એમાં ન્યુટ્રોનની અસર એકદમ તમને નહિવત જોવા મળે છે. અને જો એકદમ નહિવત જોવા મળતી હોય તો તત્વની અંદર આવર્ત કોષ્ટકમાં સ્થાન હોય એ કેવું હોય? સમાન હોય. તો આવર્ત કોષ્ટકમાં જે સ્થાન કહેવાય મિત્રો એ સ્થાન તમને કેવું જોવા મળે છે? સમાન જોવા મળે. સમભારિકમાં સમાન જોવા મળતું નતું મિત્રો, પણ આની અંદર આવર્ત કોષ્ટક જે મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક છે એની અંદર જે સ્થાન હોય એ સ્થાન તમને એક પ્રકારનું સમાન જોવા મળે છે મિત્રો. હવે આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એની સંખ્યા કેવી જોવા મળે છે એને કોઠા સ્વરૂપે આપણે થોડીક જોઈ લઈએ. ધ્યાન રાખજો કોઠા સ્વરૂપે. તો દાખલા તરીકે હું વાત કરું છું, ધ્યાન રાખજો, એક તત્વ લઉં છું પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જોવી છે તો તત્વ લઉં છું હું, ધ્યાન રાખજો, તત્વ એક નામ લખું છું સમસ્થાનિકો, બીજું લઉં છું પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે ધ્યાન રાખજો મિત્રો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે આની અંદર હું એક હાઇડ્રોજન લઉં તત્વ, ધ્યાન રાખજો હાઇડ્રોજન વાત કરું છું, ધ્યાન રાખજો. તો હાઇડ્રોજનને કુલ ત્રણ સમસ્થાનિકો જોવા મળે છે મિત્રો. એક જોવા મળે છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ તમે નવમા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો અને દસમા ધોરણની અંદર પણ ભણી ચૂક્યા છો. તો ત્રણ પ્રકારના સમસ્થાનિકો છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, ધ્યાન રાખજો. તો પ્રોટિયમ
ટીટીયમ. હવે આની અંદર દેરાજો પ્રોટીયમ આપણે કે તો એની અંદર સંસ્થાનિકો H1 ઉપર 1 નીચેની બાજુ આપણે જોઈએ તો દરેક એક પ્રકારનું જો બેક્ટેરિયાની સંખ્યા D યા દેરાજો તો નીચેની બાજુએ તમને સમાન જોવા મળશે એક ઉપર 2 ટીટીયમ નો એક ટીટીયમની સંખ્યા એક ઉપર કેટલા જોવા મળે છે 3 તો ઉપર જો અલગ અલગ 1 2 અને 3 આ બાજુ જો નીચેની બાજુએ પરમાણુ ક્રમાંક 1 1 અને તમને 1 જોવા મળે છે મિત્રો ધ્યાન રાખજો સંસ્થાનિકોની અંદર. હવે પ્રોટીયમની વાત કરીએ આપણે પ્રોટીયમ તો પ્રોટીયમની અંદર આ પ્રોટોન જોવા તો પ્રોટોન કેટલો છે 1 જોવા મળે છે તમને પ્રોટોન એ ઇલેક્ટ્રોન પણ કેટલો જોવા મળે છે 1 જોવા મળે છે આ ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે પણ ન્યુટ્રોન જોઈએ તો અમધ્ય વાત કરવાનો એકમાંથી વાત કરીએ મિત્રો તો શું જોવા મળશે તમને 0 એકમાંથી વાત કરીએ તો શું જોવા મળશે 0 મિત્રો. ડ્યુટેરિયમની વાત કરીએ મિત્રો ત્યારે તો આની અંદર પ્રોટોનની સંખ્યા 1 ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જોવા મળે છે તો 1 1 ડ્યુટેરિયમ. ન્યુટ્રોનની વાત કરીએ તો બેમાંથી તમારે એક શું કરવા પડશે વાત કરવા પડશે એ બેમાંથી એક વાત કરીશું તો કેટલા આવશે 1. ટ્રિટિયમની વાત કરીએ તો પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમને એક એક જોવા મળશે 1 1. ન્યુટ્રોનની વાત કરીએ તો ત્રણમાંથી એક વાત કરીશું તો તમને કેટલા જોવા મળશે 2 જોવા મળશે મિત્રો. તો આવી રીતે આપણને જુદા જુદા પ્રકારના સંસ્થાનિકો હાઇડ્રોજનના ત્રણ જોવા મળ્યા પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ H1 ઉપર 1 D1 ઉપર 2 T1 ઉપર 3 પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા ઉપર આ રીતે આપણને જોવા મળી દીધું. તો આ જે હતા મિત્રો એ હાઇડ્રોજનના સંસ્થાનિકો મિત્રો આપણે કહી શકાય કોને સંસ્થાનિકો કહી શકીએ આપણે હાઇડ્રોજનના સંસ્થાનિકો આવી રીતે આપણે કહી શકાય મિત્રો. આવા બીજા પણ કોઈ પ્રકારના સંસ્થાનિકો તમારે લેવા હોય તો બીજા પણ કોઈ પ્રકારના સંસ્થાનિકો તમે ઉદાહરણ તરીકે લઈ શકો. એક કાર્બનનું ઉદાહરણ લો હું ધ્યાન રાખજો જુદા જુદા હોય
એટલે એકબીજાના સમસ્થાનિકો કહીએ છીએ મિત્રો. સમસ્થાનિકો તત્વોની અંદર પરમાણિક ક્રમાંક અને દળ ક્રમાંક નો તફાવત એ ન્યુટ્રોનની સંખ્યાને કારણે તમને જોવા મળે છે. પણ જે ન્યુટ્રોનની સંખ્યાને કારણે જોવા મળે છે એની અસર એકદમ નહિવત જોવા મળે છે. સમસ્થાનિકોની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય સમાન હોવાથી એના રાસાયણિક ગુણધર્મો પણ આમાં કેવા જોવા મળે સમાન. સમભારિકમાં આવા સમાન જોવા મળતા નતા અને એની અંદર ન્યુટ્રોનની અસર તમારે કેવી જોવા મળે એકદમ નહિવત. આની અંદર આવર્ત કોષ્ટકમાં સ્થાન જોઈએ તો સ્થાન તમને કેવું જોવા મળે છે સમાન. પેલામાં આવર્ત કોષ્ટકમાં સ્થાન જોવા મળતું નથી સમાન. મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકની અંદર 107 તત્વોની અંદર. પછી આની અંદર હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો હતા પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટિટેનિયમ. પ્રોટિયમની અંદર પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને ન્યુટ્રોનની સંખ્યા 0 હતી. ડ્યુટેરિયમની અંદર પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને ન્યુટ્રોનની સંખ્યા 1 હતી. ટિટેનિયમની અંદર પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને ન્યુટ્રોનની સંખ્યા 2 હતી. કાર્બનની અંદર ત્રણ સંસ્થાનિકો કાર્બન 12, 13 અને 14. એમાં પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની 6 અને ન્યુટ્રોનની 6. આની અંદર પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6, ન્યુટ્રોન 7. આની અંદર પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6 અને ન્યુટ્રોન 8. હવે આપણે ખાસ એક વાત કરવાની થોડીક બાકી રહી છે. પણ જો સમસ્થાનિકો હોય મિત્રો એની અંદર એનું પ્રમાણ હોય તો પ્રમાણ પણ જુદું જુદું જોવા મળે. તો જે પ્રોટિયમની વાત કરી, હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો હતા, જે પ્રોટિયમની વાત કરી દીધા છો, પ્રોટિયમ તો એની ટકાવારી આપણે જોઈએ તો મિત્રો લગભગ 99.985% આટલી ટકાવારી એની અંદર પ્રોટિયમની અંદર જોવા મળતી હોય છે, જે હાઇડ્રોજનનો સમસ્થાનિક હતો. પછી જે ડ્યુટેરિયમ હતો મિત્રો, બીજા નંબરનું ડ્યુટેરિયમ, તો એની અંદર પણ ટકાવારી જુદા જુદા પ્રકારની હતી. લગભગ 0.0156% જેટલું, 0.0156% જેટલી એની અંદર ટકાવારી જોવા મળતી હતી મિત્રો. આ પુસ્તકની અંદર એની ટકાવારી આપેલી છે. પ્રોટોનની 99.985% અને આની 0.0156% એની અંદર જોવા મળતી હતી. બાકી કોઈ ટકાવારી એની અંદર આપેલી જોવા મળતી નથી. પણ આ ટકાવારી પણ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો એટલે સુધી મિત્રો. તો આને કહેવાય મિત્રો એક પ્રકારના સમસ્થાનિકો. હવે મિત્રો આઇસોટોનની વાત કરી છે. આઇસોટોન જોયું આપણે 15,
ઉપરની બાજુએ કેટલા જોવા મળતા હતા? 31. ત્રીજું એવું એક ઉદાહરણ બોલે લો સલ્ફર, તો નીચે 16, ઉપર કેટલા જોવા મળે? 32. તો આવી રીતે આપણે જોઈએ કે જેની અંદર દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક બંને તમે જો અલગ અલગ જોવા મળે, પણ જે ન્યુટ્રોનની નૈવત અસર જોવા મળે એ તમને થોડી સમાન જોવા મળે. દાખલા તરીકે 14 2 28, તો 2 ભેર 13, 15 2 30, એટલે 1 નો ફેર 2, 16 2 32, એટલે ન્યુટ્રોનની સંખ્યાનો થોડોક બહાર કરીએ તો લગભગ નજીકના અંતરનું તમને જોવા મળે, એટલે થોડીક અસર નૈવત એની અંદર જોવા મળે, અસર લાગે એની અંદર. પણ આપણે કહી શકીએ કે પરમાણુ કે જેમના દળ ક્રમાંક અને પરમાણિક ક્રમાંક આ શું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા એની અંદર શું હોય? સમાન હોય. એમને તમને શું કહીએ? આઇસોટોન કહેવામાં આવે છે મિત્રો, એને આપણે શું કહીએ? આઇસોટોન કહીએ. ઉદાહરણ આપી શકીએ સિલિકોન 14 30 15 31 16 32, તો એની અસર તમને ખાસ કરીને કેવી જોવા મળે છે મિત્રો? લગભગ સમાન જેવી જોવા મળે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આટલા સુધી આજ આપણે રાખીએ મિત્રો. અગાઉના ટોપિકની મિત્રો અગાઉના લેક્ચરની અંદર વાત કરીશું મિત્રો, પણ હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. પ્રશ્ન નંબર 1 શું જોયું મિત્રો આપણે? સમબારિકો, સમસ્થાનિકો અને આઇસોટોન. સમબારિકો સમસ્થાનિકો અને આઇસોટોન વિશે ટૂંક નોટ લખો. તો આ પ્રશ્ન ગૃહકાર્યની અંદર લખીને મારા પર્સનલ નંબર ઉપર તમારે શું કરવાનું છે? વોટ્સઅપ કરવાનું છે. તો આવજો મિત્રો,